આ તરફ કચ્છના ભુજમાં ડ્રગ્સનું દૂષણ એસઓજીએ ડ્રગ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે સોળ પોઈન્ટ ત્રણ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે આ શખ્સ ઝડપાયો છે ભુજ રેલવે સ્ટેશન પાસેથી આ શખ્સ ઝડપાયો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ભુજ રેલવે સ્ટેશન નજીકથી એમડી ડ્રગ્સ સાથે આ શખ્સની ધરપકડ કરાઈ હાઈકોર્ટે સાબરમતી પ્રદૂષણ મુદ્દે એએમસીનો ઉધળો લઈ લીધો છે હાઈકોર્ટે કહ્યું કે તમને શરમ આવી જોઈએ તમે સુધરવા જ નથી માંગતા કોર્ટના આદેશને તમે ઘોળીને પી જાવ છો સોળ એસટીપી પ્લાન્ટ ફેલ હોય તેમ લાગે છે તમારી એક પણ એફિડેવિટ પાત્ર નથી એએમસી જોડે કોઈ યોગ્ય પ્લાન ન હોવાની કોર્ટે નોંધ લીધી સુરેન્દ્રનગરના ગેભનશા પીર સર્કલ પર રહેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના ચશ્મા અજાણ્યા શખ્સોએ ઉતારી લેતા સ્થાનિકો એકઠા થતાં પોલીસ દોડતી થઈ હતી ડીવાયસપી અને એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કૃત્ય આચરણાની સીસીટીવી ચેક કરતા તપાસ હાથ ધરી હતી સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ફરિયાદ કરાઈ ટ્રાફિકને રૂપ થાય તે રીતે સરઘસ કાઢ્યાની ફરિયાદ કરાઈ છે મંજૂરી વગર લાઉડ સ્પીકર વગાડ્યા હોવાની કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આ જૂનાગઢમાં પીજીવીસીએલના નાયા બિજનેર પર હુમલો થયો છે શહેરના હુસૈની ચોક વિસ્તારની આ ઘટના છે પીજીવીસીએલની ટીમ વીજ જોગવાઈ કરવા માટે ગઈ હતી ઉઘરાણી કરવા માટે ગઈ હતી જોકે કે બિલ ભરપાઈ નહીં કરતા કનેક્શન કટ દુકાનદાર સહિત હુમલો કર્યો સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા વિરામગામ પાલિકાની સરકારી હસ્તક જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ તેત્રીસ જેટલા શખ્સો સામે ગુનો નોંધાયો છે જેમાં નગરપાલિકાના બે પૂર્વ સદસ્યો સહિત જમીન વેચાણ કરનાર અને ખરીદનાર સહિત તેત્રીસ શખ્સો સામે ચીફ ઓફિસર લેન્ડ ગ્રીબિંગ હિતર ટાઉન પોલીસમાં તક પર ફરિયાદ दाखल કરી છે આ કેસમાં પોલીસે વિરમગામ નગરપાલિકાના પૂર્વ સદસ્યો જાતની લોકોને કરી અને મેળવીને હતી જયેશ જે ફરિયાદ નોંધાવી છે એ ગુનો વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુજરાત જનમાન જમીન પચાવી પાડવા જે પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ છે એની જુદી જુદી કલમ હેઠળ દાખલ કરવામાં આવેલો છે અને અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓને આ કામ કારણે અટક કરવામાં આવેલા છે અને હજી વધુ ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને તપાસની કાર્યવાહી પણ ચાલુ છે તાપીના ડોલવણમાં યુવકની હત્યાને લઈને રોષ જોવા મળી રહ્યો છે યુવકની હત્યાને લઈ આદિવાસી સમાજમાં રોષ છે તેર માર્ચે પરપ્રાંતીય યુવકે હત્યા કરી હતી આરોપીઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આદિવાસી સમાજ પર જ અત્યાચારો થાય છે ટૂંક સમયમાં જ લગભગ ત્રણેક મહિનાની અંદર

નથી અમે હદરબ સુરતના કામરેજના ભરબ ગામેથી એસઓજીએ ઝોલા છાપ તબીબને ઝડપી પાડ્યો ઓમ ઇન્ડસ્ટ્રીઝ માંથી શશાંક કિશોર મંડલ નામનો બોગસ તબીબ ઝડપાયો બોગસ તબીબ કૃષ્ણા પોલીક્લિનિક નામનો દવાખાનું ચલાવતો હતો એસઓજીએ મેડિકલ દવાઓ સહિત તેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અને અન્ય એક એસમ રતન સરકાર નામનો વોન્ટેડ જાહેર કરાયો છે બોગસ તબીબ કોઈપણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી કે લાયસન્સ વગર સારવાર કરતો હતો અમારી દુકાન ખાતે આવેલી છે કાલે સાંજે અમે સાડા વાગે દુકાન બંધ કરીને ગયા અને સવારે અમારો માણસ સાડા આઠ વાગે આવ્યો ત્યારે એને જોયેલું કે અમે અમારી દુકાન અને દુકાનના તાળા તોડેલા છે સીસીટીવીમાં જોતા ખબર પડી કે ઘટના સવારે પાંચ વાગે બની છે બે માણસ દેખાય છે સીસીટીવીમાં આ વિગત આ ઘટનાની જાણ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કરી દીધેલ છે અને આગળ એફઆઈઆરની ની તજવીજ હાથ ધરીએ છીએ કાઉન્ટરમાંથી લગભગ ઓગણસાઠ હજાર રૂપિયા ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ચોરી થયેલી છે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક બેઠક મળી હતી જેમાં વર્ષ દરમિયાન જીસીસીઆઈ કમિટી દ્વારા થયેલા કામોની સમીક્ષા કરવામાં આવી આગામી સમયમાં એક લાખ નાના ઉદ્યોગકારોને જીસીસીઆઈ સાથે જોડવાનું લક્ષ્યાંક નક્કી કરાયું આ ઉપરાંત વાર્ષિક બેઠકમાં મોટિવેશનલ સ્પીકર ગોપાલદાસે ઉદ્યોગકારોને મહત્વની ટીપ્સ આપી હતી આગામી સમયમાં ભારતના જીડીપીમાં ગુજરાતમાં ભૂમિકા મહત્વથી મહત્વની રહેશે તેવું જીસીસીઆઈએ જણાવ્યું હતું એના પ્રશ્નો હતા નાના મોટા એની પણ અમે સરકારને રજૂઆત કરાવી અને એનું રેઝોલ્યુશન કરાવ્યું આ ઉદ્યોગ જગતની ચર્ચાનો જે અમે એપિસોડ ચાલુ કર્યો છે એનાથી પણ માહિતી આપીએ છીએ આવતા વર્ષે મારે એક એ લોકોનું પણ સંમેલન કરવું છે જેમાં નોમિનલ મેમ્બર્સો આવે એને માટે અલગ અલગ સબ્જેક્ટનું ડિસ્કશન થાય અને એને ઇન્ડસ્ટ્રી મોટી ઇન્ડસ્ટ્રીને મળે છે મોકના મોટા ઉદ્યોગોને મળે છે એવો લાભ મળી શકે હજાર સુરતમાં મેટ્રોની કામગીરીમાં ગંભીર બેદરકારી કીચડવાળું પાણી લીકેજ થતાં વાહનો સ્લિપ થયા સુરતના અઠવા લાઇન્સ રોડ પર આ ઘટના છે કીચડ સાફ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી સુરત શહેરમાં ફરી મેટ્રોની કામગીરી વચ્ચે ગંભીર બેદરકારી સામે આવી છે

મરચું હળદર તેમજ ધાણાજી સહિત વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા ઠેકાણે ખુલી કોડીનારમાં ગેરકાયદેસર ચિકન કટિંગની દુકાનો પર તંત્રએ તવાઈ બોલાવી ગેરકાયદે અને લાયસન્સ વગર ચિકન કટિંગ કરતા નવ દુકાનદારોએ ચિકન કટિંગ બંધ કરવાની લેખિત સંમતિ આપી હતી સંમતિ બાદ આજે એક દુકાનદારે દુકાન ખોલી ચિકન કટિંગ કરતા દુકાન સીલ કરવામાં આવી ચિકન કટિંગનો વેસ્ટ ખાઈ શ્વાનો હિંસક બન્યા છે થોડા દિવસ પૂર્વે શ્વાને માસૂમ બાળકને ફાડી ખાધી હતી જેને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે ચીફ ઓફિસર વીસી રાઠોડે જણાવ્યું હતું કે ચિકન કટિંગ માટે નગરપાલિકા દ્વારા ફિશ માર્કેટમાં સુવિધા અપાઈ છે તેમ છતાં જો કોઈ ગેરકાયદેસર રીતે શહેરી વિસ્તારમાં આવકૃત્ય કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે મુરગી કટિંગ ધારકો છે જે એ તમામ સોપોને અમે બંધ કરાવી અને એ લોકોની માનવતાના ધોરણે એ લોકોએ કીધું કે અમને અમે નહીં કરીએ એટલે આપણે એને સમત થયા હતા ત્યારે સીલ નહોતી કરી પણ આજ રોજ ફરી અમારા ધ્યાનમાં આવ્યું કે એક દુકાન બરકત ચિકન છે એ મુર્ગી કટિંગ આ ચા ચાલુ હતી ત્યારે જ અમે એમાં એની પર રેડ કરી અને એમને જે દુકાન છે એ સીલ કરવામાં આવી છે એક જ જગ્યાએ જે ફિશ માર્કેટ છે એમાં અમે સ્ટોલ રાખેલા છે ત્યાં એ લોકો ધંધો કરી શકે ભોજન તૈયાર હોય અને જો ખાવા જ ન મળે તો આવો જ ઘાટ ઘડાયો છે બનાસકાંઠામાં પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના હેઠળ મકાનો તો બનાવ્યા પરંતુ તંત્રની ઘોર બેદરકારીના લીધે લાભાર્થીઓ આવાસથી વંચિત છે પાલનપુર નજીક સદરપુર નજીક આવાસ યોજનામાં તંત્રએ કરોડો રૂપિયા વાપર્યા છતાં આજ સુધી એક પણ લાભાર્થીને મકાન નથી મળ્યું આઠ વર્ષ પહેલાં બે હજાર સોળમાં ઝોપડપટ્ટી વિસ્તારના લોકો માટે યોજના હાથ ધરાઈ હતી પણ લાભાર્થીઓ માટે કરમની કઠણાઈ કહો કે તંત્રની બેદરકારી રાજીવ આવાસ યોજનાના તેરસોથી વધુ મકાનો ગોચરની જમીનમાં બાંધી દેવાયા આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નિમાઈ હતી પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈ પણ મંજૂરી વગર જ કરોડોના ખર્ચે આવાસ ઊભા કર્યા વધુ દુઃખની વાત તો એ છે કે આવાસ બનેના આઠ વર્ષ બાદ પણ લાભાર્થીઓ આવાસ યોજનાના લાભથી વંચિત છે અને વર્ષોથી આવાસ યોજનાની હાલત ખંડેર સમાન છે હવે મકાનો લાભાર્થીઓને મળે તે માટે પાલનપુર નગરપાલિકાએ ગાંધીનગર સુધી દરખાસ્ત કરી છે આઠ વરસથી આજે મકાનો બન્યા છે ને કરોડો રૂપિયા રે સરકારે આમાં ખર્ચ કર્યો છે એ એ એ આજે નાણાં ક્યાંક ને ક્યાંક પબ્લિકના જ છે પણ જો ખરેખર આ જે આવાસો સારી જગ્યાએ બન્યા હોત વિવાદી જગ્યામાં ના બન્યા હોત ને જે અત્યારે પાલનપુર શહેરનું ગંદા પાણીનો ત્યાં મારો છે એવી જગ્યાની અંદર આ જે આવાસો બનાવી અને નગરપાલિકાએ મોટી ભૂલ કરી છે અગાઉ પણ અમે આના માટે થઈને રજૂઆતો કરી બોર્ડમાં પણ આના માટે થઈને અમે કોઈ મંજૂરી નથી આપેલી ત્યારે જો આ આવાસો સારી જગ્યામાં જો બન્યા હોત તો અત્યારે ઘર વિહોણા પરિવાર જે છે એ લોકોને રહેવા માટેનું માથે છાપરું મળતું અત્યારે તો આ યોજના એક ફોરમ બે ચડેલા જેવી જ છે એના વિવાદિત પ્રશ્નમાં છે ખરેખર તો આ યોજના નગરપાલિકાના અંદર કરવાની હતી અને અહીંયા સદરપુર ગ્રામ પંચાયતના અંદર ઊભી કરી દીધેલી છે તેના અંદર કોઈ પંચાયતની મંજૂરી નથી લીધી ઠરાવ પણ માગ્યો નથી અને સંમતિ વગર વિના કોઈ પણ ક્રિયા પડી છે અને આજે આ યોજનાના જે કોઈ કરોડો રૂપિયા સરકારના વાપર્યા છે એ યોજના ખોરંભી પડી છે જેથી કરીને અમારો તો એવું કહેવું છે કે આ યોજનાને કહેતો સફળ કરો અથવા એનો યોગ્ય નિકાલ કરો એવી અમારા લોકોની માંગ છે રાજ્ય યોજનાના મકાન આ બનાવવાના હતા પણ આ બનાવ્યા નથી સદરપુરમાં બનાવ્યા એના બી કોઈ રહેવાનું અધૂરા મકાન છોડી દીધા છે ને કાંઈ અમને કાંઈ મકાન આપ્યા નહીં ના હરિપુરામાં

અહીંયા મકાન સારા નહીં એટલે દૂર પણ રહેવા જાય કોઈ ધંધો ના મળે પાણી ના મળે તો ગોમડામાં પણ રહેવા જાય સદરપુર રાજીવ આવાસ યોજનાથી છે લગભગ એસી ટકા કામ પૂર્ણ થયેલું જે તે સમયે જમીન ફેરના લીધે પડી રહેલા છે પહેલાં એ જે હરિપુરામાં બનાવવાના હતા પરંતુ ત્યારબાદ જગ્યા ફેરફાર કરી અને સદરપુરની જગ્યામાં આવાસો લઈ ગયા હતા આજે આવાસો એસી ટકા કમ્પ્લીટ થઈને મેં આવીને અહીંયા જ્યારે આનો એનાલિસિસ કરી ત્યારે ખબર પડી કે આ તો આવા લગભગ લોકોને રહેવા આપી શકાય એવા છે માટે આપણે બાકી રહેતા કામની એની દરખાસ્ત બનાવી છે અને પાંચ કરોડ છેતાલીસ લાખની દરખાસ્ત ઇ એચ એમમાં એફોર્ડેબલ હાઉસિંગ મિશનમાં મોકલી આપેલ છે પણ એની સાથે સાથે જે એનું જે જમીનના હેઠું ફેરનું કામ છે એ કલેક્ટર સાહેબે પણ એની માટે પ્રોસિજર કરી રહ્યા છે લગ્નસરાની સિઝનમાં વાગતા ડીજે ને લઈને જામનગરના પૂર્વ સાંસદ અને જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ચંદ્રેશ પટેલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને ધ્વનિ પ્રદૂષણને બંધ કરાવવાની માંગ કરી છે આમ તો લગ્નની સિઝને આનંદ ઉત્સાહનો પ્રસંગ છે પરંતુ પ્રસંગમાં મોટેથી વાગતા ડીજેના લીધે લોકોને સમસ્યા સર્જાય છે આજકાલ કોઈપણ અવસર હોય તેમાં માત્ર મનોરંજન માટે મોટેથી ડીજે વગાડવાની પ્રથા બની ગઈ છે આ મજા સજાના ભાગરૂપે લોકોને વેઠવાનો વારો આવે છે લોકો અનેક સમસ્યામાં સપડાય છે જેમાં કાનમાં બહેરાશ સ્વભાવમાં ચીડિયાપણું હાઈ બીપી અને હૃદયરોગ જેવી બીમારીઓ મુખ્યત્વે છે ત્યારે વ્યક્તિઓના સાંભળવાની ક્ષમતા ઉપર પણ તેની માઠી અસર પડે છે જોરથી વાગતા ડીજેના કારણે મકાનોમાં ધ્રુજારી પણ ઉત્પન્ન થતી હોય છે જેનાથી કાચા પાકા મકાનોમાં તિરાડો પડે છે કાનની સમસ્યાનો ભોગ ખુદ પૂર્વ સાંસદ પણ બન્યા એવામાં તેમણે અન્ય લોકો પણ આવી સમસ્યાનો શિકાર ન બને તેવી ચિંતા વ્યક્ત કરી અને પ્રસંગોમાં ડીજે વગાડવા માટેની મર્યાદા જાળવવામાં આવે તેવી રાજ્ય સરકારને રજૂઆત કરી છે મહિનામાં ત્રણથી પાંચ કે સાત પેશન્ટ એવા આવતા હોય છે કે તમને હિસ્ટ્રી હોય છે કે મેરેજમાં ડીજેમાં ગયા પછી અથવા ડીજેમાં રહ્યા પછી એક સાઈડ અથવા બે સાઈડ સાંભળવાનું તદ્દન ઓછું થઈ ગયું છે અથવા તો બંધ થઈ ગયું છે કાનમાં મોટેથી સીટી વાગે છે સંભળાતું નથી ધબકારા વધી જાય છે ચક્કર આવે છે તો આ બહુ કોમન સાઈડ ઇફેક્ટ છે કે બહુ લાઉડ નોઈઝમાં એટલે ગવર્મેન્ટની ગાઈડલાઇન છે કે એટી ડેસીબલ કરતાં વધારે લાઉડનેસમાં જો તમે લાંબો ટાઈમ રહો તો તમને પર્મનન્ટ હિયરિંગ ડેફનેસ થઈ શકે છે પુનઃ સ્વાગત ભાવનગર માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતો અને શ્રમિકો તથા વેપારીઓ મળીને એક લાખ સુડતાળીસ હજાર વીમા ધારકોનો અકસ્માત વીમો લેવામાં આવ્યો છે દર વર્ષે યાર્ડ દ્વારા પ્રીમિયમ ભરીને વીમા પોલિસીને રિન્યૂ કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે આ વીમા પોલિસીને રિન્યૂ કરવામાં આવી ન હતી પંદર માર્ચ પોલિસી રિન્યુ કરવાની છેલ્લી તારીખ હતી સોળ માર્ચે આચાર સંહિતા અમલી બની જતા ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી યાર્ડના સત્તાધીશો પોલિસી રિન્યુ ન કરી શકે જો આવનાર ત્રણ મહિના સુધી આ એક લાખ સુડતાળીસ હજાર છસો વીમા પૈકી કોઈપણનો અકસ્માત થાય તો વળતરની જવાબદારી કોની રહે તે મોટો પ્રશ્ન સર્જાયો હતો આમ જોઈએ તો વીમાની બાબતમાં બેદરકારી દાખવી યાર્ડના સત્તાધીશોએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે સિહોરમાં શાકભાજીની હરાજીમાં ખેડૂતો પાસેથી આઠ ટકા દલાલી વસૂલતા હોવાના આક્ષેપ સાથે કિસાન ક્રાંતિ ટ્રસ્ટે મામલતદારને રજૂઆત કરી લાયસન્સ ધરાવતા ન હોય તેવા દલાલો આઠ આઠ ટકા દલાલી લઈ ખેડૂતોને લૂંટતા હોવાનો આક્ષેપ કરાયો આ અંગે આગામી સમયમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી અમે એમને જાણ કરવામાં આવે છે કે સિંહોની અંદર જે શાકભાજી લઈને જે ખેડૂતો આવે છે તેમની સાથે જે રીતે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે આઠ ટકા દલાલી લેવામાં આવે છે માર્કેટિંગ યાર્ડની જગ્યાની અંદર ખેડૂતોને પોતાનું શાકભાજી ઉતારવા દેવામાં નથી આવ્યું જે દલાલો છે એ બિનકાયદેસર છે તેમની પાસે લાયસન્સ નથી તો આ ઉઘાડી લૂંટ બંધ કરવી જોઈએ આ બંધ થવી જવી જોઈએ આ જવાબદારી પ્રશાસનની છે શાકબક્કાનો લઈને આવે છે એમની હરાજી થાય છે એમાં દલાલો સો એ આઠ રૂપિયા કમિશન લેશે એટલા ધોળા દિવસે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે આ બિનકાયદેસર છે તો આની ઉપર પ્રશાસન અને સરકારી ધ્યાન દોરી આની ઉપર કાર્યવાહી કમિશન અને આર્ટ ટકા જે કમિશન લેવામાં આવે છે તે બંધ કરવું જોઈએ આરી અમારી માંગણી છે અહીંયા તો આગામી દિવસોની અંદર ખેડૂતોને સાથે રાખી અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે કારણ કે વર્ષે કરોડો રૂપિયા ખેડૂતોના આ કમિશન એજન્ટો થાઈ જાય છે સમાચારો તરફ આગળ વાત કરીએ મહીસાગરમાં મુખ્ય કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે બંધ બંધ થઈ ગયું કરાયું છે સિંચાઈ વિભાગ દ્વારા ગત રાત્રિ નિર્ણય લેવામાં આવ્યો છે કે મહીસાગર જિલ્લામાં આવેલા કણા ડેમ તેમજ ભાદર ડેમની જે મુખ્ય કેનાલ છે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વહેલી સવારે આ કેનાલ પણ આપ જોઈ શકો છો તે પ્રમાણે બંધ કરવામાં આવી છે ભાદર ડેમની આ મુખ્ય કેનાલ છે કે જ્યાં ભાદર ડેમમાં પાણીની જે આવક છે તે ઓછી થતાં તેમજ ભાદર ડેમનું જે જળસ્તર છે તે ઘટતા સિંચાઈ વિભાગ દ્વારા આ જે ભાદર કેનાલ છે તેને બંધ કરવામાં આવી છે તેની સાથે સાથે કર્ણા ડેમની કહી શકાય કે રાજ્યના સાત જિલ્લાઓ માટેની જીવાદોરી સમાન તેવી સુજલામ સુખલામ કેનાલ પણ હાલ સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવામાં આવી છે તેના કારણે મહીસાગર આણંદ ખેડા અરવલ્લી સહિતના સાત જિલ્લાના ખેડૂતોને તેની ભર ઉનાળે અસર થશે કારણ કે જે ખેડૂતો છે તેના દ્વારા ઉનાળામાં ઘાસચારા માટે અને પીવાના પાણી મળી રહે તે માટે આ કેનાલ દર વર્ષે ચાલુ રાખવામાં આવતી હતી પરંતુ આ ચાલુ કેનાલ બંધ રાજ્યના સાત જિલ્લાના ખેડૂતોને તેની માઠી અસર થશે ત્યારે ખેડૂતોની માંગ છે કે સત્વરે આ સુદલામ સુફલામ કેનાલ શરૂ કરવામાં આવે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કચ્છના ભુજ શહેરમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી ત્રણથી ચાર દિવસથી મળી રહ્યું છે જેને લઈ આજે પણ ટેન્કર રાત જોવા મળે છે શહેરમાં ઉભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે પાલિકાએ આગોતરું આયોજન કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો હતો પરંતુ ઉનાળાના પ્રારંભ સાથે જ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે હાલે તો ભુજ શહેરની પાણી સમસ્યા એકદમ સરસ જ છે આજથી આઠેક દિવસ પહેલાં કે નર્મદાની લાઇનમાં જે બંગાળ પડ્યું હતું એના કારણે ભુજ શહેરને પાણી વિતરણ વ્યવસ્થા બંધ હતું પણ અત્યારે રાબેતા મુજબ રેગ્યુલર થઈ ગયું છે અને ટેન્કર ઘણીવાર કેવું થાય છે કે લખેલા હોય છે પણ વિતરણ વ્યવસ્થા સરસ હોય છે એના કારણે ટેન્કરવાળા ઘણીવાર ટેન્કર પહોંચે તો એ વેઇટિંગમાં મૂકે છે કે કાલે કે પરબ દિવસે મૂકજો એટલે અત્યારે હાલે જોતા ભુજ શહેરમાં પાણીની કોઈ મોટી ફરિયાદો નથી મહેસાણાના અલોડા ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે ગામના પ્રવેશ દ્વાર પર ચૂંટણી બહિષ્કારના બેનર ગ્રામજનો ચલાવી રહ્યા છે લાંબા સમયથી લડત નિવૃત્ત આર્મીમેનને ફાળવાયેલી જમીન મામલે લડત જમીન બિલ્ડરને વેચી દેવાના મામલે લડત ચલાવવામાં આવી રહી છે કોઈ નિર્ણય નહીં આવતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્યારાઇ છે બિલ્ડરના નામજોગ ગામના પ્રવેશ દ્વાર પર બેનર લગાવવામાં આવ્યા છે

લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘર સુધી જવાના છે આ અભિયાનની શરૂઆત પાંચ તારીખે શરૂ થવાની છે ત્રણ ફેઝમાં આ અભિયાન થશે પાંચમી અને છઠ્ઠી એપ્રિલ બારમી અને તેરમી એપ્રિલ અને સત્યાવીસમી અને અઠ્યાવીસમી એપ્રિલ યુવા મતદારોમાં જાગૃતિ લાવવા મધ્યપ્રદેશના યુવકે પાંચ હજાર કિલોમીટર સાયકલ યાત્રા કરી ડભોઈ ખાતે તે પહોંચ્યો હતો જ્યાં પહોંચતા ભાજપ કાર્યકરો દ્વારા યુવકનું સ્વાગત કરાયું યુવા પેઢી ચૂંટણીમાં ભારે મતદાન કરે તેવી જાગૃતિ લાવવા સાયકલ સવાર યુવકે પ્રયાસ કર્યો છે લોકસભા ચૂંટણીમાં ભાજપ સરકારને ને વધુ બેઠક મેળવવા રતલામના જાવરા વિધાનસભાના ભગત પટેલ પાંચ રાજ્યો અને પાંચ હજાર કિલોમીટર સાયકલ પર મુસાફરી કરીને પરત ફર્યા પાંચ હજાર કિલોમીટર પાંચ પ્રદેશો યાત્રા સંકલ્પ મે कल मैं वडोदरा में था आज यहाँ पर आया हूँ मैं युवाओं को जो नए वोटर्स है उनको जागृत करते हुए युवाओं से मिलते हुए निकलता हूँ मध्य प्रदेश उत्तर प्रदेश राजस्थान गुजरात और महाराष्ट्र किया अब की बार चार सौ पार जो मेरा संकल्प है अब की बार चार सौ पार मोदी जी का और सब भारतीय जनता पार्टी के हर एक कार्यकर्ता छोटे से लेकर बड़े तक नेता का सबका संकल्प है अब की बार चार सौ पार संकल्प के साथ मैं निकला આ કોંગ્રેસે ગુજરાતના વધુ અગિયાર ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાહોદના પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરાયા ત્યારે પ્રભાબેન લીમડી નજીક આવેલ ગુરુગોવિંદ ધામ કંબોઈ ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા પ્રભાબેન તાવિયાડે કંબોઇ ધામમાં ગુરુગોવિંદની સમાધિને ફૂલ અર્પણ કર્યા હતા આરતી કરી હતી અને આશીર્વાદ પણ લીધા હતા અને પોતે એક લાખથી વધુની લીડથી દાહોદ બેઠક પર જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી

અને આવું કરીને ગયા વખતની ચૂંટણી જીતી ગયા છે પણ હું એમ કહું કે અમે સિંચાઈ તો મુદ્દો લઈ જઈશું અમે કમાઈ લોકોને રોજગારી મળવી જોઈએ અમે દવાઈ લોકોને દવાદારું સારી રીતે થવું જોઈએ મહેંગાઈ નડવી ના જોઈએ લોકોને અત્યારે છે ને તમે બસો બસો રૂપિયે ખાવાનું તેલ લો છો ડીઝલ પેટ્રોલ તમને સોની ઉપર જતું રહ્યું લોકો એટલે આ ત્રાસી જે ગયા છે લોકો એના માટે થઈને યુવાનોને ભણવા માટે બી તકલીફ પડે છે એમને સ્કોલરશીપ નથી આવતી ભણે પછીનો એક્ઝામ આપી આપીને થાકે છે ને નોકરી નથી મળતી આ બધા મુદ્દા અમે લઈને જઈશું કે હાફેશ્વરની યોજના અમે જ મંજૂર કરાવી દીધી અને એ હાફેશ્વરની યોજનાનું પાણી પાટા ડુંગરીમાં નાખવામાં આવે તો સિંચાઈનું પાણી ખેતરે ખેતરે ગ્રેવિટીથી જઈ શકે છે એટલે આ એક અમારો મુખ્ય મુદ્દો છે હેમલ પંચાલ સંદેશ ન્યૂઝ દાહોદ તો કોંગ્રેસે સાબરકાંઠાથી તુષાર ચૌધરીને ટિકિટ આપી છે તુષાર ચૌધરીને ટિકિટ આપતા હવે તેમણે પણ પ્રચાર પ્રસારની શરૂઆત કરી હતી અને લોકોને મળવા તેઓ પહોંચ્યા હતા સાબરકાંઠાથી કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે તુષાર ચૌધરીને ત્યારે તેમણે લોકો સાથે મળવાનું શરૂ કર્યું અને લોકોને પોતાને મત આપવા માટે તેઓ અપીલ કરતા જોવા મળ્યા ઘણા બધા મુદ્દાઓ છે જેને અમે પ્રજા સમક્ષ લઈ જઈશું અને ખાસ કરીને જે ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે ભ્રષ્ટાચારની જે વાતો સંભળાઈ રહી છે એને પણ અમે ઉજાગર કરીશું કારણ કે લગભગ સાત હજાર નવસો ને પંચ્યાસી કરોડ જેટલું માતભર દાન ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે કોઈ રાજીકુશીથી જાન દાન આપે તેનો અમને કોઈ વાંધો નથી પણ કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે ટેક્સની રેડ પડી કોઈ જગ્યાએ ઈડીની રેડ પડી કોઈ જગ્યાએ સીબીઆઈની રેડ પડી અને એ પછી ઇલેક્ટ્રોનલ બોન્ડ ખરીદીને એ પૈસા ભારતીય જનતા પાર્ટીને આપ્યા તો આ રેડ સમાપન થઈ ગયું એનો બીટો વળી ગયો એ પ્રકારની ઘટના પણ જોવા મળી છે સાબરકાંઠા સીટ ઉપર લોકસભાની સીટ ઉપર નામ જાહેર થયું છે શું કહેશો કોંગ્રેસ પક્ષે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે એટલે સાબરકાંઠા લોકસભાના મતદારોનું એટલું જ કહીશ કે હું પોતે દસ વર્ષ સુધી સંસદ સભ્ય રહ્યો છું પાંચ વર્ષ હું ભારત સરકારનો મંત્રી પણ રહ્યો છું એટલે સંસદ સભ્ય તરીકે કઈ રીતે કામગીરી થાય કઈ રીતે મત વિસ્તારના પ્રશ્નો ઉજાગર કરાય કઈ રીતે મત વિસ્તારના પ્રશ્નોને ઉકેલી શકાય એની પૂરા પૂરી આવડત છે એટલે આ સાબરકાંઠા લોકસભાના મતદારો જો મારામાં વિશ્વાસ મૂકશે તો જીતના બીજા દિવસથી મારું કામ શરૂ થઈ જશે કારણ કે મારે કશું શીખવાની જરૂર નથી હું દસ વર્ષનો સંસદ સભ્ય તરીકેનો અનુભવ સાથે લઈને આવ્યો છું અને એ રીતે આ વિસ્તારના પ્રશ્નો વેલામ વહેલી તકે કેવી રીતે હલ થાય એ મારા મારી પ્રાથમિકતા રહેશે આ ચૂંટણી હું કોંગ્રેસ પક્ષ તરફથી લડી રહ્યો છું અને કોંગ્રેસ પક્ષની જે વિચારધારા છે વિચારધારામાં જ અમને શીખવવામાં આવ્યું છે કે ધર્મ સંભવ સર્વ જાતિ સંભવ એટલે એ અનુસાર જ હું તો ચૂંટણી લડીશ હું કોઈ જાતિ વાતની વાત નહીં કરું કે કોઈ એવી એવી વાતથી મતો માગવાની કોશિશ નહીં કરીશ પણ હું સમગ્ર જનતાનો વિશ્વાસ જીતીને આ ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરીશ હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી અને ફૂલડોલ ઉત્સવને લઈ આખો શ્રદ્ધાળુઓ ઉમટતા હોય છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત એક પોલીસ સ્ટાફ મંદિર સહિત શહેરમાં ગોઠવી દેવાયો દ્વારકામાં સીસીટીવી એક એસપી છે ડીવાય એસપી પીઆઈપીએસઆઈ બર અને પોલીસ અને બીજા ઓક્સિલરી ફોર્સિસ ને ટોટલ ગ્યારસો જેટલી અહીંયા ટોટલ બંદોબસ્ત છે અમને અહીંયા બેટ દ્વારકામાં યાત્રીઓની સરળતા માટે બે સી ટીમ પણ રાખી છે જે અશક્ત અને જે દિવ્યાંગ લોકો હોય છે એને મદદ આપશે સાથે સાથે અમારા કીર્તિસ્તંભ એક કંટ્રોલ રૂમ પણ ઊભા કરવામાં આવેલ છે ડ્રોનથી પણ પેટ્રોલિંગ રાખવામાં આવશે તાકી કોઈ આ બનાવ નથી બને બનાસકાંઠા જિલ્લામાં શક્તિપીઠ અંબાજીને જોડતા માર્ગો પર ચારે તરફ પર્વતોની વચ્ચે કેસુરાના ફૂલ ખાખરાના વૃક્ષો પર ઉગી નીકળ્યા છે અંબાજીથી આબુ રોડ અંબાજીથી દાંતા અને અંબાજીથી હળાદ માર્ગો પર જંગલ વિસ્તારનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે આદિવાસી વિસ્તારમાં બાળકો ઝાડ પરથી કેસુરો તોડી રસ્તા પર પસાર થતા વાહન ચાલકોને ફૂલ વેચી રહ્યા છે બાળકો શાળાથી ઘરે આવ્યા બાદ કેસુરાના ફૂલો વેચીને ઘરમાં મદદરૂપ થઈ રહ્યા છે અંબાજી અંબે માતાના દર્શન કરવા અમે નીકળ્યા હતા અંબાજી દર્શન કરી ત્રિસુલિયા છે ત્યાં કેસુડાના ફૂલ ખાસા બધા જોયા ઝાડો અને ત્યાં આદિવાસી વિસ્તારમાંથી આવતા બહેનો વેચવા ઊભા હતા ત્યાંથી અમે એમના જોડેથી કેસુડાના ફૂલ લીધા છે અને આ કેસુડાનું ફૂલ છે એવો એવું કામ આવે છે વધારે ને તમારે બધા ઉપયોગ કરે છે લોકો બહુ લઈ જાય છે હોળી ધીળેટીના તહેવારને લઈ એકસો આઠનો એક્શન પ્લાન તહેવાર સમયે આઠસો રોડ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે બે બૂટ અને એક એર એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે બે દિવસ દરમિયાન કંટ્રોલ ટીમમાં વધારો કરવામાં આવશે આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જ્યારે વીકેન્ડ સાથે લિંકડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી પાઇલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામે રસ્તા પર દીપડો દેખાતા આસપાસ સ્થાનિકોમાં ભય ફેલાયો છે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી છે તો આ દીપડો કેમેરામાં પણ કેદ થયો છે અને લોકો ભયના ઓથાર હેઠળ હાલ અહીં જીવી રહ્યા છે આ દીપડો જે છે તે પાંજરે પુરાય તેને તેવી લોકમાંગ જે છે તે ઉઠી છે વિભાગે હવે આ દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની કામગીરી જે છે તે હાથ ધરી છે